વિજયનગરના વાઇસમાં પરણીતાએ અગ્નિ સ્નાન કરતા પિયર પક્ષના લોકોએ ચડોતરું કર્યું હતું અને લાશને સ્મશાનથી ઉઠાવીને પિયર લઈ ગયા હતા. વિજયનગરના વસાઈમાં પરણીતાએ અગ્નિ સ્નાન કરી લીધું હોય જેના કારણે પિયર પક્ષ તરફથી ચડોતરું કરવામાં આવ્યું હતું. 200 થી વધુ પિયર પક્ષના લોકોએ ચડોતરું કર્યું હતું, જેમાં ઘર પર પથ્થરમારો કરીને ઘર વખરીને પણ નુકસાન કરવામાં આવ્યું અને સાથે જ સ્મશાનમાંથી લાશને પિયરમાં લઈ જવામાં આવી અને પિયર પક્ષે સમગ્ર મામલે પોલીસ સમક્ષ તપાસ કરવાની માંગ કરી છે. અહીંયા આપણા પિયર પક્ષમાં આવીને બારોબાર તોફાન કરી નાખ્યો, અમને ગામ લોકોને કોઈ જણાવ્યું નહીં અને અમે એમને આવીને તો પૂછ્યું હતું કે અમને અહીંયા શું કર્યું છે, શું નથી થયું. અમને ગામ લોકોને કોઈ જણાવ્યું નહીં, બારોબાર આવીને ઘરનું નુકસાન કરી નાખ્યું, અંદર માલ સામાન લૂંટી દીધી, બધું સામાન જે તે રડફેર કરી નાખ્યું, 10-15 લાખની નુકસાન કરી નાખ્યું ઘરમાં. અને અમને ગામવાળા લોકોને કોઈ એમને જોણ કે પૂછપરછ આવ્યા કીધા વગર આ લોકોએ સડાઈ કરી બેઠા મારી ઉપર. બરોબર, આ બાબતે પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી છે? આ બાબતે પોલીસને જાણ કરી તો સતી અમે પોલીસ લેવા માટે ગયા, તો અમે પોલીસ મળી ગઈ, આવી ગઈ તો અમને જેમ તેમ બસાવ સમગ્ર પોલીસે કર્યો અમને, તો પોલીસને આ લોકો ના માન્યા. માર મોટાભાઈ છે લક્ષ્મણભાઈ, એમના દીકરો કલ્પેજ છે, એની વહુ જલ્પનાબેન, જે 9 તારીખે શરીરે કેરોસીન છોટી અને આત્મહત્યા કરેલ છે. તો એ બાબતે એના પિયર પક્ષવાળા આવી અને એનું માર ભાઈનું ઘર તોડી નાખી, ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ કિંમતી દસ્તાવેજોની લૂંટ કરી છે અને તે બાબતે અમે વિજયનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. બરોબર, ફરિયાદ સ્વીકારવામાં આવી છે? ફરિયાદ અરજી આપી છે હમણાં, અત્યારે અમે અરજી આપી છે તપાસ માટે. આ બાબતે કઈ એક્શન લેવામાં આવી, પોલીસે શું એક્શન લીધી આ બાબતે? પોલીસે અત્યારે તો અહીં પોલીસ બેસાડી દીધી છે પ્રોટેક્શનમાં, ફરી તોફાન ના કરે લોકો તે પિયર પક્ષવાળા. એ બાબતે આશરે કેટલું નુકસાન થયું એવું લાગે છે? આશરે તો એનું જે પંચનામું કરીને પેલું કર આકારણી કરવામાં આવે તો જ ખ્યાલ આવે એવું છે, બહુ જ નુકસાન છે, દેખાય જ છે જે નરિયા કે એવું. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.